ગોવિંદભાઈ ધોળકિયા ઘણી વખત એવું કહે કે ભગવાનની કૃપાનો પાર નથી અને માણસની અવળાઈનો પાર નથી. માણસ દુઃખી થાય છે તેની અવળાઈને કારણે, તેની જડતાને કારણે હંમેશા દુઃખી થતા હોય છે. જીવનમાં જેટલી સરળતા એટલી શાંતિ, એટલી સુખાકારી. જીવનમાં જેટલી સરળતા ઓછી, જડતા અજડતા એટલી અશાંતિ અને એટલી સુખાકારી ઓછી. અને એટલે જ જીવનમાં સરળતા લાવવા માટે સારા વિચારોની જરૂર પડે. અને એટલે જ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારોનું વાવેતર કાર્યક્રમ કરવામાં આવે છે. આજે 56મા થર્સડે થોટમાં આપણા વિશેષ અતિથિશ્રીઓ ઉપસ્થિત છે. પણ મારે તો ઘનશ્યામભાઈ સૌથી પહેલાં ગીતાબેનનો સમાજ વતી આભાર માનવો છે કે જો ગોયંકા કંઈ શરત ન કરી હોત તો આજે સમાજને ઘનશ્યામ દાસ ન મળ્યા હોત. એટલે આવું મોટું વ્યક્તિત્વ, આવડી મોટી કંપની, એના જીવનની સુવાસ એવું વ્યક્તિત્વ ત્યારે મળ્યું કે એણે નોકરી છોડવા માટે ગીતાબેનની શરત માનવી પડી. એટલે ગીતાબેનનો આભાર માનીએ છીએ. આજના વિશેષ મહેમાન ઘનશ્યામદાસ એમ શંકર, સીઓમ જ્વેલ્સ, આટલી ઓળખાણ પૂરતી નથી હું એવું માનું છું. આપણે થર્સડે થોટનો ત્રણ કેન્દ્રો છે, હેલ્થ, વેલ્થ અને હેપીનેસ. આ ત્રણેય માટે આપણે મહેનત કરીએ છીએ ને, બધામાં થોડું થોડું છે પણ ત્રણે ત્રણ બેલેન્સમાં બહુ ઓછા વ્યક્તિને હોય. હેલ્થ, વેલ્થ અને હેપીનેસ ત્રણે ત્રણ બેલેન્સ સરખું હોય એવા ખૂબ ઓછા વ્યક્તિ, પણ એવા એક વ્યક્તિ એટલે ઘનશ્યામદાસ શંકર. એની ઉંમર તમને કેટલી લાગે છે? હું હેલ્થની વાત કરું છું. એ 61 વર્ષના દાદા છે અને આજે યુવાન લાગે છે. ને હેલ્થ એટલે આજે વિચારોમાં હેલ્થ, વેલ્થ ને હેપીનેસ ત્રણેય મુદ્દા જેનામાં વધુમાં વધુ હોય એવું આ વ્યક્તિત્વ છે. હેલ્થ 61 વર્ષે પણ આટલું સરસ એનું તંદુરસ્તી છે. વેલ્થ આમ તો સુરતમાં માત્ર 25 વર્ષની જર્ની અને પોતાના શિવમ જ્વેલ્સ પોતાનો એને માત્ર 10 વર્ષની જર્ની, પણ આજે સુરતના ટોપ 10 ડાયમંડ ઉદ્યોગમાં લેવા હોય નેટવર્કની દ્રષ્ટિએ તો એ શિવમ જ્વેલ્સ છે. એનું કારણ ઘનશ્યામદાસ. હેપીનેસ, જો હેપીનેસ ન હોય ને તો હેલ્થ પણ હોય જ નહીં અને વેલ્થ પણ ના હોય. આ ત્રણેય હોય, આપણે હેલ્થ, વેલ્થ ને હેપીનેસને મહત્વ આપીએ છીએ, પણ આ ત્રણેય જોતા હોય ને તો ચોથો મુદ્દો યાદ રાખજો. હેલ્થ પણ જોઈએ છે, વેલ્થ પણ જોઈએ છે, હેપીનેસ પણ જોઈએ છે, ત્રણેય જોતા હોય તો એક ચોથું તત્વ છે અને એ છે જીવનની સરળતા. આ સરળતા છે ને એટલે ઘનશ્યામદાસ છે. તમામ પરિસ્થિતિમાં એકદમ સરળ, જડ નહીં એટલે પ્રગતિ થઈ શકે ને એટલે ત્રણે ત્રણ બેલેન્સ થઈ શકે. આજે સરળતા શબ્દને આજે આપણે મહત્વ આપવાની છે. આજે એવા જ બીજા મહેમાન, આપણો આખો કાર્યક્રમ લાઈવ થઈ રહ્યો છે, એ અંકિતભાઈ કામ કરે ત્યાંથી યુટ્યુબમાં જાય કે જે આખું કામ થાયનો જે ખર્ચ થાય. આપણે એવું માનીએ છીએ કે હોસ્ટેલ બાંધવા માટે દાતા દાન આપે ને એમાં જ વપરાવવું જોઈએ, પ્રવૃત્તિ માટે નહીં. અને એટલે પ્રવૃત્તિના સૌજન્ય હંમેશા મેળવતા હોય. આખા કાર્યક્રમનો લાઈવ, એક કાર્યક્રમનો 10,000 રૂપિયા ખર્ચ થાય, એ અંકિતભાઈ 5,000માં, પણ મહિને 20,000 આપવાના ને એ રેડ એન્ડ વ્હાઈટવાળા હસમુખભાઈ આપે છે આજે દાતા. પણ એ લાઈવના સૌજન્ય છે એટલે મહેમાન નથી. એ પણ આટલી જ નાની ઉંમરે, આપણે બધા લાલ બોર્ડ જોઈએ છે, રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ, એ 26 જેટલી બ્રાન્ચ છે અને આ ટેકનોલોજીનું, આઈટીનું ભણવા માટે આ 26 બ્રાન્ચમાં 12,000 વિદ્યાર્થીઓને ત્યાં ભણે છે.
અને છતાંય એટલું સરળ વ્યક્તિત્વ છે, સરળતા છે, અને એ જ પ્રગતિનો મોટો આધાર છે. તમે મારફાડ કરીને પૈસા તો મેળવી લો, એ સફળતા નથી. તમારે પ્રગતિ કરવી હોય તો જીવનમાં સરળતા જોઈએ, એ સરળતાનો દાખલો છે. આજે ત્રીજા મહેમાન તો જયસુખભાઈનો આભાર કે તમે આજે હિતેન્દ્રભાઈને ઠેઠ પહેલા છેડે રે અડાજણમાં. હિતેન્દ્રભાઈ ચુડાવાળા એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે રહેલા, પણ આજે સુરત શહેરમાં સ્કૂલોનું સંચાલક મંડળ હોય કે ક્લાસીસનું સંચાલક મંડળ હોય, એ બધાનો જો વિચારોનો આધાર કોઈ આપતું હોય તો હિતેન્દ્રભાઈ ચુડાવાળા આપે છે. એ પણ આજે ઘનશ્યામભાઈની ઘોડે એટલું સરળ જીવન, સરળ સ્વભાવ, સાદગી અને હંમેશા સારી સલાહ આ બધા સંચાલકોને આપતા હોય એવા વ્યક્તિ આજે થર્સડે થોટના આપણા સાક્ષી બનવા આવ્યા છે, એને વિશેષ તાળીઓથી આપણે વધાવવા. તમને આજે થયું હશે કે જગદીશભાઈ ગોહિલ લાડકડી ચેરિટેબલ ટ્રસ્ટના કેટલા બધા મિત્રોનું આપણે સન્માન, એટલું બધું સન્માન ક્યારેય કોઈનું નથી કર્યું, પણ એ સન્માન શેનું છે, સેવાનું છે. એ લાડકડી ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર આપણા સમૂહ લગ્ન નહીં, કોઈ પણ મોટો સમારોહ હોય, પછી સ્કૂલનો કાર્યક્રમ કેમ ન હોય, બસ એને એવો શોખ કે આપણે ટ્રાફિક અને પાર્કિંગમાં કામ કરવું. લગભગ 500 જેટલા યુવાનો કાર્યકર્તા આ સંસ્થા સાથે સંકળાયેલા છે. કોઈ પણ જાતની નાતજાતના ભેદભાવ વગર, માનના અપેક્ષા વગર એ હાર્ડવર્ક કરે છે. આજે આપણે સેવાનું સન્માન કર્યું છે, એની આ પ્રવૃત્તિનું સન્માન કર્યું. એની સાથે જયસુખભાઈ ભંડેરી છે, નિલેશભાઈ છે, રાકેશભાઈ છે, બધા હોદ્દેદારો છે. નાત જાત આપણા સમૂહ લગ્ન જે થાય છે ને, આપણે ઘણી સંસ્થાઓને કામ સોંપીએ, પણ રિયલ હાર્ડવર્ક પાર્કિંગનું અને ટ્રાફિકનું જે દોડાદોડી કરીને કામ કરે એ પટેલ સમાજના ન હોવા છતાંય એ સમાજના પાર્કિંગનું હાર્ડવર્ક કરે છે, એટલે આજે વધારે સન્માનની આપણા માટે બન્યા. 12 વર્ષની એના સેવા પ્રવૃત્તિની આપણે નોંધ લેવી હતી અને કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરવો હતો કે અમારા કાર્યક્રમને તમે સફળ બનાવો છો, તમે એના માટે એ અભિનંદનના અધિકારી છો અને અમારો ભાવ પ્રગટ કરવો હતો. અહીંયા જે ખૂબ મોટી સંખ્યામાં મહાનુભાવ ઉપસ્થિત છે, સંસ્થાના ઉપપ્રમુખ સૌજીભાઈ, મંત્રી અરવિંદભાઈ, બાંધકામ સમિતિના ધીરુભાઈ, ભવનભાઈ સહિત બધા અમારી આખી યુવા ટીમ અને આપ સૌ, માણસ છે ને એના સ્વભાવથી સુખી થતો હોય, એના સ્વભાવથી દુઃખી થતો હોય. આપણે બધા કંઈક સરળ બનવામાં આ થર્સડે થોટમાં આવી રહ્યા છે, એવા આપ સૌને અહીંયા આવકાર છે. અને જે કંઈક બનવા માટે તમને અહીંયા પ્રેરે છે, કંઈક જાણવા માટે અહીંયા લાવે છે, સવારે તમને ઉઠાડે છે, એ તમારા હૃદયમાં રહેલા રામને હું વંદન કરું છું. આજે સરસ વાત કરી ગત ગુરુવારની હંસાબેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એક શિક્ષિકા છે, પણ વૈશાલીબેન હંસાબેન ખૂબ દિલથી આખી સ્કૂલમાં એ બાળકોના ઘડતર માટે મહત્ત્વનું કામ કર્યા છે. એણે પણ ઘણી બધી વાતો કરી. જે નૈનાબેનની વાત કરી એ શબ્દ પકડજો કે આ પ્રકૃતિ છે ને, નેચર, એ આપણી માં છે. નેચરની સાથે જેટલું જીવાય એવી જીવવાની કોશિશ કરીએ તો આ પ્રકૃતિ આપણા જીવનમાં ખૂબ ઉપયોગી થશે. પ્રકૃતિ હંમેશા સરળ હોય છે, પ્રકૃતિ જડ હોતી જ નથી, એટલે સરળ માણસે બનવું પડે એ દિશામાં આજે આપણે વાત કરવાની છે. જેમ ગોવિંદભાઈ કીધું કે માણસ એની અવળાઈને કારણે વધુ દુઃખી થતો હોય છે. આપણે જીવનમાં સરળતા લાવવાની હોય છે. જીવનમાં સરળતા હોય ને તો જ શાંતિ મળે, સરળતા હોય તો જ સુખાકારી મળી શકે. બે માણસને સાથે જીવવું હોય, તમે એકબીજાને એડજસ્ટમેન્ટ ના કરો તો સાથે દાંપત્ય જીવન પણ જીવી શકાતું નથી, એ સરળતા. અને એ જો પતિ પત્ની તરીકે પણ તમે સરળ ન બનો, સરળ બનવું એટલે શું? બીજાને નડવું નહીં, પહેલું
સરળ બનવું એટલે શું? આપણું ધાર્યું ન થાય તો અકળાવું નહીં. સરળ બનવું એટલે શું? જે પરિસ્થિતિમાં હોય એમાં જીવવું, એવું સરળ ન બનો તો ટેન્શન સિવાય જીવનમાં આપણને કશું મળે નહીં. જીવનને સરળ બનવાનું છે. આપણે સુખાકારી કરતા હોય, મેં તો બધાને ઘનશ્યામભાઈને વર્ષોથી ઓળખું, એની પ્રગતિને પણ ઓળખું, એને ગોવિંદ કાકા એના આદર્શ છે. અને મેં તો જાહેરમાં કીધેલું કે હીરા ઉદ્યોગમાં ગોવિંદભાઈ જેવું જો નેક્સ્ટ કોઈ વ્યક્તિત્વ હોય તો એ ઘનશ્યામદાસ શંકર છે, આપણે બધા સમજી. અને એનું એક જ કારણ છે કે સરળતા જીવનમાં, હંમેશા સરળ બનો. ઓલું કહેવાય ને, અક્કડ રહ્યો તો જાડવાઈ પડી જાય છે, સરળ રહ્યો તો પડતા નથી. આ તો બહુ જ શીખ્યા છીએ આપણે. એટલે એ તમે સાથે કોઈ મુસાફરી કરતા હો ને તોય તમે સરળ ન હો તો તરત જ અણબનાવ બની જાય. અરે હવે તો આપણે જોઈએ છીએ કે સંબંધ છૂટો કરવો હોય ને તોય બે પક્ષકારો 10 વર્ષ સુધી પીડા ભોગવે પણ સરળ ન થાય. પતિ પત્ની પીડા ભોગવે, સરળ ન થાય. ભાગીદારો વચ્ચે અંતસ પડે, વર્ષો વ્યા જાય, સરળ ન થાય. સરળતામાં સારી જિંદગી છે, એ મુદ્દો આપણે યાદ રાખવાનો છે. એટલે આજે નવો વિચાર એ આપવો છે કે સરળતા છે ને, સરળતા જિંદગીનો સદગુણ છે. સરળતા જિંદગીનો સદગુણ છે અને તેનાથી શાંતિ અને સુખાકારી મળે છે. આટલું પકડીને જાઓ. આપણે મેં અગાઉ કીધેલું, કોઈ પૂછે કે પેલો માણસ કેવો, પેલા ભાઈ કેવા, તો કે ના ના બહુ સરળ છે. કે સરળ છે, એ સરળ છે ને એ શું? આપણે બધાએ આપણા માટે કોઈ કહી શકવું જોઈએ કે ભાઈ બેન સરળ છે, સરળ થવાનું છે. અને સરળ કેમાંથી મળે? આપણે સરળ છીએ ખબર કેમ પડે? તો સરળતા છે ને એ વાણી વર્તન વ્યવહારમાં દેખાતી હોય છે. આપણે સરળ છીએ એ આપણી વાણીમાં દેખાય. વાત કરતા હોઈએ, ચર્ચા કરતા હોઈએ ત્યારે કેવા શબ્દો વાપરીએ છીએ, સામેના વ્યક્તિને કેવું માન આપીએ છીએ. અરે કોઈની આરે અસંમત ન થાવ ને, અસંમત થાવ તોય એ વ્યક્તિને અપમાન થયું તમે ન બોલો ને, એ સરળતા છે. સરળતા વાણી વ્યવહાર ને વર્તનમાંથી દેખાતી હોય છે. આ બહુ મહત્વનું છે, એનાથી ફાયદો પણ ખૂબ છે, ખૂબ છે. ખરેખર સરળતાનો બીજો એક અર્થ સમજવો હોય ને, આપણે જીવનમાં એને લાવવું હોય તો એક બીજી વસ્તુ યાદ રાખવાની છે. અપેક્ષા વગર તમે શ્રેષ્ઠ કર્મ કરો ને, અપેક્ષા વગર તમે શ્રેષ્ઠ કર્મ કરો, જીવનમાં સરળતા લાવે છે. આપણે અપેક્ષા હોય હું આ કરીશ તો મને આમ થવું જોઈએ તો તમે સરળ નથી. અપેક્ષા ન હોય અને તમે શ્રેષ્ઠ કાર્ય કરો ત્યારે ઓટોમેટિક જીવનમાં સરળતા આવતી હોય છે. અપેક્ષા ઓછી થાય, આપણે બીજાને હટ ઓછા કરીએ, બીજાને સ્વીકાર કરીએ, બીજાને સમજી લઈએ, અને આપણે આવું વ્યક્તિ કરીએ ને ત્યારે પ્રગતિ આપણી થતી હોય છે. વાણી વર્તન વ્યવહારમાં આપણે સારા માણસ થઈએ ને તો વ્યવહારે સારા મળે, સારા માણસ થઈએ ને તો ધંધો સારો થાય, સારા માણસ થઈએ ને તો 5 વ્યક્તિ મિત્રો આપણા સારા બને. અને એને કારણે ટેન્શન ન હોય, અશાંતિ ન હોય, જીવનમાં ઈર્ષા ન હોય, અભિમાન ન હોય, તો હેલ્થ વેલ્થ અને હેપીનેસ ત્રણેય તમને બરાબર મળે. આપણે જે દુઃખી થઈએ છીએ, હેલ્થ વેલ્થ ને હેપીનેસ એ ત્રણેયનું કોમ્બો એક વસ્તુ કરવી હોય તો જીવનમાં સિમ્પ્લિસિટી, સાદગી પણ કહેવાય, ભોળપણ પણ કહેવાય, સરળતા પણ કહેવાય. ગુજરાતીની સમૃદ્ધિ છે, અંગ્રેજીમાં એક જ શબ્દ છે, પણ સિમ્પ્લિસિટી એટલે સરળતા, સરળ રહેવું. અને એમાં આગળ કેવું હોય તેમ કહેવાય, સરળતા જો જીવનમાં હોય ને, સરળતા મનને ઉર્જા અને નિર્ણય લેવાની શક્તિ આપે છે. આ તમે નિરાતે વિચાર કરજો, તમને ખ્યાલ આવશે. તમે જેટલા સરળ ઓછા ને એટલે મન તમારું થાકી જાય, તમે જેટલા સરળ
એટલે મનને ઉર્જા મળે. જોજો, તમે ટ્રાફિકમાં ફસાણા હોવ અને મનમાં ટ્રેસ ન લાવો, જે છે કંઈ વાંધો નહીં, તો તમારું મન શાંત રહેશે. અને ટ્રાફિકમાં ફસાણા પછી બે પાંચ વ્યક્તિને ગાળો દેશો ને, આવા છે ને તેવા છે ને, ભાન જ નથી. તમે તો હતા ત્યાં જ છો, પણ મન તમારું થાકી જશે. સરળતા મનને ઉર્જા આપે છે અને સરળતા સારી નિર્ણય શક્તિ આપે છે. આના શ્રેષ્ઠ ઉદાહરણો ઘણા બધા હશે, પણ દલાઈ લામા એનું જીવન તમે જુઓ, એનો ચહેરો જોજો, આટલું બધું હોવા છતાંય જીવનની સરળતા. અરે પ્રમુખ સ્વામી મહારાજ કદાચ બહુ મોટા વક્તાય નહોતા, કશું નહોતું, માત્ર જીવનની સરળતા હતી. અને બાપ્સને આજે દુનિયાની સૌથી મોટી આ ધાર્મિક સંસ્થા બનાવી શક્યા માત્ર જીવનની સરળતાને કારણે. એનો ચહેરો સરળ, જે થાય તે સારું થાય, કશું કાંઈ નહીં, અને એ જીવન જીવી શકાય. એટલે આ મુદ્દો યાદ રાખવાનો, સરળતા જ તમારા મનને ઉર્જા આપશે અને સરળતા સારો નિર્ણય શક્તિ આપશે. જો સરળતા ન હોય તો બધી પીડા છે. અને એનું છેલ્લું વાક્ય કેવું હોય તો એમ કહેવાય, સરળતા જો જીવનમાં ન હોય તો શું થાય? જો સરળતા જીવનમાં ન હોય તો અભિમાન, ઈર્ષા અને તણાવ આવે છે. બસ સરળતા જીવનમાં ન હોય, જો અભિમાન હોય ને એ આમ સરળ આવે જ નહીં, કે કોઈ જગ્યાએ જાય નહીં, હું કાંઈક છું, એ અભિમાન જો હોય, સત્તાનું અભિમાન હોય, પદનું અભિમાન હોય, પ્રતિષ્ઠાનું, જો સરળતા ન હોય તો આનું અભિમાન આવે, અને સરળતા હોય તો આ ત્રણેય પદનું અભિમાન તમને ન આવે. સરળતા ન હોય એનું એક કારણ એ છે ઈર્ષા, આનું કેમ એ ન ગમે. મેં ગઈકાલે જ બાપભાઈ અમે બેંકના ઓડિટોરિયમમાં કાર્યક્રમ હતો અને હરિભાઈ એવું બોલ્યા કે કોઈ દાતા દાન આપે ને ત્યારે ઘણા લોકો ખોટી ટીકા કરતા હોય, એને દાન આપીને પ્રતિષ્ઠા જોઈએ છે, માન જોઈએ છે. મેં એક શબ્દ કીધેલો આજે યાદ રાખવાનો છે, કોઈને પણ પૈસાદાર થવું હોય, કોઈને પણ સંપત્તિ મેળવવી હોય તો જિંદગીમાં ક્યારેય પૈસાદારની ટીકા ન કરશો, એ તમને ભયંકર નુકસાન કરે છે. તમે કોઈ પૈસાદારની ટીકા જ્યારે કરો છો ને, ત્યારે પૈસાદારની ટીકા નથી કરતા, એ સંપત્તિ પ્રત્યે અણગમો વ્યક્ત કરીને તમારા અર્ધ જાગૃત મનને તમે ફીલ કરાવો છો કે પૈસા દુઃખનું કારણ છે, અને અર્ધ જાગૃત મન તમને પછી પૈસા કમાવાના વિચારો જ નહીં આપે. એટલે પૈસાદાર થવું હોય તો અભિમાન નહીં, ઈર્ષા નહીં. અને આપણને ખબર છે કે જીવન સરળ કરી નાખો તો મનની શાંતિ થાય, ટ્રેસ ન આવે. જો તમારામાં સરળતા ન હોય તો અભિમાન આવશે, સરળતા નહીં હોય તો કોઈની ઈર્ષા થશે, અને સરળતા નહીં હોય તો માનસિક ટ્રેસ આવશે, જે આપણે હેલ્થ, વેલ્થ ને હેપીનેસને તણેને બહુ મોટું નુકસાન કરશે. આજે મને સૌથી વધુ આનંદ એ છે ઘનશ્યામભાઈ, આ 55 થર્સડે થોટમાં હતી સંખ્યા, એના કરતાં સૌથી વધુ સંખ્યા આજે 56માં થર્સડે થોટમાં. અમને એ પણ આનંદ છે, એ પણ આનંદ છે કે થર્સડે થોટને અમારે એકાદ વર્ષમાં 1,00,000 લોકો ઓનલાઈન જુએ એવી અમારી કલ્પના છે. પણ ગયો થર્સડે થોટ જે આરોગ્ય વિશેનો હતો ને, એ પહેલા 24 કલાકમાં 1,00,000 લોકોએ જોઈ લીધો છે, અને હજુ 4 દિવસ થયા, આજે 1.5 લાખ કરતાં વધુ એની સંખ્યા પહોંચી છે. થર્સડે થોટ હેલ્થનો છે, એટલું લોકોએ જોયો છે. અરે તમને હવે પેપર વાંચતા હોય, એ તો કાજલ ઓઝાનો લેખ હતો કે બાળકોને વિચાર કરતા શીખવાડો. આ હવે અમે અત્યારે આ ઉંમરે અમે શીખી છીએ. એણે કીધો છે કે બાળકોને તમારે કંઈક બનાવવા હોય તો એને વિચાર કરતા શીખવાડો. વિચારનું આટલું બધું મહત્વ છે. ઘનશ્યામભાઈ પણ આપણને આ વાત કરી છે. ગુણવંત શાહની દીકરી મોટી ઉંમરના, એ નિવૃત્ત થયા, એણે કીધું કે પપ્પા અમારે એક સંસ્થા ક્લબ બનાવવી છે, એનું નામ આપો ને. એટલે ગુણવંત શાહે નામ આપ્યું કે તમે એ સંસ્થાનું નામ થોટ આપજો, વિચાર આપજો, કારણ કે જીવન એનાથી જીવાય છે. આટલું સરસ મહત્વ છે, અને તમે બધા આવી રહ્યા છો.
મેં એવું કીધું કે વિચારોનું વાવેતર, તો કોક એવા પૂછે ક્યાંય ઉગે છે ખરા? મેં કાલે ઉગતા નહીં આમ ફળ આપતા એ વિચારને જોયા. અહીંયા દેસાઈ પરિવારના અજયભાઈ દેસાઈ છે, આજથી 7-8 મહિના પહેલાં એ દેસાઈ પરિવારના પ્રમુખ બન્યા હતા. ત્યારે મારી પાસે આવેલા કે સાહેબ શું પ્રવૃત્તિ કરાય? મેં તો તમે યુવાનોને ભેગા કરો, બિઝનેસ રિલેટેડ એને વિચારો આપો, તમારો દેસાઈ પરિવારમાં ડેવલપમેન્ટ થશે. એણે ચાલુ કર્યું દેસાઈ પરિવાર વેપાર સેતુ. કાલે 150 જેટલા, જેમ પેલી ક્લબો પીબીએન એવી ક્લબો ચાલે છે ને, એટલી સરસ ખાલી દેસાઈ પરિવારના યુવાનોને મહિને ભેગા કરે, એકબીજાને બિઝનેસ આપે. 7 મહિનામાં એકબીજાને 16 કરોડ રૂપિયાનો બિઝનેસ આપ્યો, અને ઉપરાંત નવા નવા આઈડિયા જે લોકોને આપે છે. અજયભાઈ, ખરેખર આ વિચારને તમે ઉગાડ્યા છે અને તમારા પરિવાર માટે સારા ફળ આપો છો. થેન્ક યુ વેરી મચ. આપણે યાદ રાખવાનું છે, જીવનમાં સરળતા ફાવશે, ચાલશે, એટલું શીખી જઈએ તો સરળતા ઓટોમેટિક આવશે. થેન્ક યુ વેરી મચ. આ સરળ શબ્દ જેટલો સરળ છે કે કાનો માતર જ નથી. બસ જીવન પણ એવું કાનો માતર વગરનું, એટલે કે ભાર વગરનું થઈ જાય તો આપણે પ્રગતિને કોઈ રોકી શકે એમ નથી. કાર્યક્રમને હવે સમાપન તરફ લઈ જવો છે, પરંતુ આવતા 14 એપ્રિલે એટલે કે રવિવારે સવારે 9 કલાકે આપણે સૌ જાણીએ છીએ અને આપણા સમાજનું એક ઉત્કર્ષ માટેનું કિરણ મહિલા ભવન અને એના ભૂમિપૂજન અને ખાતમુહૂર્તનો સુંદર મજાનો પ્રસંગ છે. સ્વામી સચ્ચિદાનંદજી ખાસ આ પ્રસંગમાં ઉપસ્થિત રહેવાના છે. કેટલા બધા દાતા ટ્રસ્ટીઓનો આ ભવનમાં અને આ આયોજનમાં ખૂબ સહકાર રહ્યો છે અને સુંદર મજાનો કાર્યક્રમ છે. થર્સે થોટના આપ સૌ પરિવારને પરિવાર સાથે પધારવા માટે સવારે 9 કલાકે હાર્દિક આમંત્રણ છે. હા, વિશેષ આપણે છેલ્લા 2 ગુરુવારોથી એક વ્યવસ્થાના ભાગરૂપે એમના પ્રવેશ પાસ અને ભોજન પાસ અહીંયાથી આપવામાં આવે છે. આ ગુરુવારે પણ જેમને પણ હજુ સુધી નથી મળ્યા તે તમામને એક્ઝિટ પર આપણને પાસ આપવામાં આવશે. અને વિશેષ આ રવિવારે જે કાર્યક્રમ છે ભૂમિપૂજનનો, એની જાગૃતિ અને લોકોને માહિતી પહોંચે એના એક સુંદર ઉમદા પ્રયાસના ભાગરૂપે આજે રાત્રે 9 કલાકે મોટા વરાછા તીર્થ હેરિટેજ ગોકુળધામની પાસે એક સુંદર મજાનો આસપાસના વિસ્તારો અને લોકોને જાગૃત કરવાનો કાર્યક્રમ છે. આપ સૌ પણ પધારજો અને આપના કોઈ સગા સંબંધીઓ મોટા વરાછા ખાતે રહેતા